पोरबंदर में भारतीय प्रज्ञाचक्षु गुरुकुल तेमज सक्षम पोरबंदर जिला शाखा द्वारा विश्व दिव्यांग दिवस की उजवणी करवामां आवी हती। उजवणी में दिव्यांग मार्गदर्शन शिबिर आयोजन करवामां आव्युं हतुं, जेमां आगेवानो पण खास उपस्थित रह्या हता। આજે 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ, આ દિવસની સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ મારફતે ઉજવણી કરવામાં આવે છે। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં વર્ષોથી દિવ્યાંગ બાળકો માટે કાર્યરત ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ પોરબંદર તેમજ સક્ષમ પોરબંદર જિલ્લા શાખા દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ ખાતે દિવ્યાંગ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને સરકારી વિવિધ યોજના સહિતની સહાય અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નમસ્કાર, કમલેશભાઈ દેવજીભાઈ ખોખરી, સેક્રેટરી અને ટ્રસ્ટી શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર। આજે 3 ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ અનુસંધાને શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો માટે દિવ્યાંગ માર્ગદર્શન શિબિરનું આપણે આયોજન કરેલું છે। આ માર્ગદર્શન શિબિરની અંદર સરકારના વિવિધ યોજનાકીય લાભો મળવાપાત્ર છે, નવી નવી યોજનાઓ કઈ છે એની માહિતી આપવામાં આવશે। સાથે સાથે એ દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમત ક્ષેત્રે સ્પેશિયલ ખેલમહાકુંભ હોય, સ્પેશિયલ ઓલિમ્પિક હોય, આ બધી જ સ્પર્ધાઓ રમતગમત ક્ષેત્રની સ્પર્ધાઓ છે એમની માહિતી આપવામાં આવશે। સાથે જે દિવ્યાંગ વ્યક્તિઓ રાજ્યકક્ષાએ ગયા વખતના સ્પોર્ટ્સમાં વિનર થયેલા છે એમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી જે ટ્રેકસૂટ આપેલા છે એ ટ્રેકસૂટનું વિતરણ, અને તાજેતરમાં જ દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન થાય છે। આ ઉમંગ ઉત્સવ કાર્યક્રમમાં ઝોનલ લેવલે આપણી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જે નંબર આવેલો છે એમની સ્પીચ, આ બધા જ કાર્યક્રમો આપણે આજે આયોજન કરેલું છે। આ સંસ્થા શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સ્થાપક સ્વર્ગસ્થ દેવજીભાઈ ખોખરી કે જેમણે 1/6/1960ના દિવસે આ સંસ્થાની સ્થાપના કરી, એટલે કે છેલ્લા 63 વર્ષથી આ સંસ્થા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે। અહીંયા આ સંસ્થાની અંદર બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે 1-12 ધોરણનો બ્રેલ લિપિ માધ્યમથી અભ્યાસ કરવામાં આવે છે। સંગીત વિશારદે સંગીત શિક્ષા વિશારદ અને કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આ દિવ્યાંગ બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં આજે પોતાની માન સન્માન સાથે એ જોબ કરી રહ્યા છે। આમ જુદા જુદા ક્ષેત્રમાં દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો કુશળતાપૂર્વક પોતાની આજીવિકા રળી શકે એ માટેની કાર્યરત આ સંસ્થા છે। આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અનેક યોજનાઓ, અનેક અપેક્ષાઓ દિવ્યાંગ વ્યક્તિઓને પણ છે, અને એ વિકલાંગધારા 2016માં જે 7 પ્રકારની દિવ્યાંગતા હતી એમાં ભારતની સંસદ દ્વારા 14 પ્રકારની દિવ્યાંગતાનો ઉમેરો કરી અને 21 પ્રકારની દિવ્યાંગતા આજે દિવ્યાંગતાની વ્યાખ્યામાં સરકારે સ્વીકારી છે। ત્યારે એટલા બધા દિવ્યાંગ વ્યક્તિઓ, દાખલા તરીકે થેલેસીમિયાગ્રસ્ત બાળકો એ દિવ્યાંગતાની વ્યાખ્યામાં આવે છે, પરંતુ એ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને જ ખબર નથી કે અમે દિવ્યાંગતાની વ્યાખ્યામાં આવે। આવા અનેક લોકો, અનેક દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના સરકારી લાભોથી વંચિત છે, તો આ સંસ્થા દ્વારા એક એવો અવેરનેસ પ્રોગ્રામ અમે આગળના સમયમાં કરવા માગીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિનો સર્વે થાય, સર્વે પછી એને મળવાપાત્ર સરકારી યોજનાકીય લાભોનું ડોક્યુમેન્ટેશન કરી અને એ લાભો એમના સુધી પહોંચે એવી કામગીરી આજે અમે કરવાના છે। આમ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે, દિવ્યાંગ ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે, એમના ધંધા રોજગારી મળે એના માટે દિવ્યાંગ લોકોને ધંધા રોજગારની તાલીમ આપી અને રાજ્ય સરકારે નવું જ સ્થાપેલો દિવ્યાંગ નાણાં નિગમ એમાં અમે એને લોન અપાવી અને સ્વતંત્ર ધંધો પણ આજે ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ કરતા થયા છે। આમ દિવ્યાંગોના જીવનમાં સર્વાંગી વિકાસ અને માન સન્માન સાથે પોતાનું જીવન પસાર કરી શકે એવી અનેકવિધ યોજનાઓ આ સંસ્થાના માધ્યમથી દિવ્યાંગો સુધી આપણે પહોંચાડીએ છીએ। આ દિવ્યાંગ શિબિરમાં પોરબંદર છાયાનગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર સુરેશ ગાંધી, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ અને સક્ષમ પોરબંદર જિલ્લા શાખાના પ્રમુખ સહિતના સભ્યો અને મોટી સંખ્યામાં દિવ્યાંગો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।